નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હવે એવું ક્યાં રહ્યું છે કે નામચીન રેસ્ટોરન્ટ કે હોટલમાં સારી ગુણવત્તાવાળું જ ભોજન કરી શકાય? કારણ કે દર્શક મિત્રો, ભોજનમાં જીવાત નીકળવાનો સિલસિલો છેલ્લા ઘણા સમયથી ખબરોમાં આવી રહ્યો છે. અમદાવાદ જામનગર વાસીઓ રહેજો હવે સાવધાન. જી હા, પીઝા બાદ હવે ડ્રાય ફ્રૂટ્સમાંથી નીકળી જીવાત એવી ખબર સામે આવી છે. ફૂડ વિભાગ થયું છે આને લઈને દોડતું તેવું જાણવા મળી રહ્યું છે દર્શક મિત્રો. કારણ કે હવે ડ્રાય ફ્રૂટમાં જીવાત નીકળવાની ઘટના ખબરમાં છે. ગુજરાતમાં વાત કરીએ તો તાજેતરમાં જ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં પીઝામાં જીવાત નીકળવાની ઘટના સામે આવી ચૂકી છે, જે બાદ હવે અમદાવાદમાં ડ્રાય ફ્રૂટમાંથી જીવાત નીકળી હતી. આ સાથે જામનગરમાં ખોરાકમાંથી જીવાત નીકળવાની ઘટના પણ ખબરોમાં છે, જેને લઈને હવે સંબંધિત વિસ્તારમાં ફૂડ વિભાગ દોડતું થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો સૌ પ્રથમ અમદાવાદની વાત કરીએ તો દર્શક મિત્રો, અમદાવાદમાં પીઝામાંથી જીવાત નીકળ્યા બાદ હવે ડ્રાય ફ્રૂટમાં જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ખબર અનુસાર સાઉથ બોપલના શાલીગ્રામ શોપિંગ સેન્ટરમાં આવેલ માધવ ડ્રાય ફ્રૂટ્સમાંથી બોપલમાં રહેતા એક પરિવારે ડ્રાય ફ્રૂટની ખરીદી કરી હતી. જોકે માધવ ડ્રાય ફ્રૂટ દુકાનમાંથી ખરીદી કરેલ ડ્રાય ફ્રૂટમાં જીવાત નીકળતા પરિવાર ચોંકી ઉઠ્યા. આ તરફ વાત કરીએ તો આ દુકાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર. બીજી તરફ જામનગરમાં ખોરાકમાંથી જીવાત નીકળવાનો સિલસિલો છે યથાવત. ખબર અનુસાર જામનગરની પટેલ કોલોનીમાં આવેલ બોમ્બે નમકીનમાંથી ઈયળ નીકળી છે. નમકીનમાંથી ઈયળ નીકળતા હોબાળો મચી જવા પામ્યો. ગ્રાહકે ખરીદેલ ખજૂરમાંથી નીકળી ઈયળ અને તેને લઈને ચકચાર મચી જવા પામી હતી. આ તરફ હવે ઘટનાને લઈને કોર્પોરેશનની ફૂડ વિભાગ શાખા જે છે તે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે તહેવાર સમયે જ દર્શક મિત્રો, ફૂડમાંથી ઈયર નીકળતા લોકોમાં પણ ચર્ચાઓ ચગદોડે ચડી છે. આપને જણાવી દઈએ, જામનગરમાં ખોરાકમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે. ખબર મુજબ જામનગરની પટેલ કોલોનીમાં આવેલ આ બોમ્બે નમકીનમાંથી ઈયર નીકળી હતી. આ નમકીનમાંથી ઈયર નીકળતા હોબાળો મચી જવા પામ્યો હતો. ગ્રાહકે ખરીદેલ ખજૂરમાંથી નીકળી ઈયળ, જેને લઈ ચકચારી મચી જવા પામી. હવે દર્શક મિત્રો, આ ઘટનાને લઈ કોર્પોરેશનની ફૂડ વિભાગની શાખા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. જોકે તહેવાર સમયે જ ફૂડમાંથી ઈયળ નીકળતા લોકોમાં ચર્ચા પણ જરૂરથી ચગી હતી તેવું પણ જાણવા મળી રહ્યું છે. તો આપ સાવધાન રહો, સાવચેત રહો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.